हाय फ्रेंड्स, આવી ગયા બધા? ઓકે, તો ફ્રેન્ડ્સ, કયા વિડિયોમાં આપણે કયો પાઠ શીખેલા કોને ખબર છે? બોલો, આંગળી ઊંચી કરો. બોલો બોલો બોલ તો ક્રિસ. ફાઇન, આપણે પાઠ 8 ફર શીખેલા અને આપણે તેમાં શાના વિશે વાત કરેલી? બોલો, બરાબર. આપણે તેમાં ઘણા બધા પક્ષીઓ વિશે ઘણી બધી વાત કરેલી, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે એ પક્ષીઓ વિશે હજુ ઘણી બીજી બધી માહિતી મેળવવાના છે. બાળ મિત્રો, આ પક્ષીઓમાં ઘણી બધી વિશેષતાઓ પણ રહેલી છે. તમને ખબર છે કે પક્ષીઓમાં કઈ કઈ વિશેષતાઓ છે? નથી ખબર? તો ચાલો હું તમને કહું છું. ફ્રેન્ડ્સ, દરેક પક્ષીને પાંખો હોય છે અને એ પાંખો દ્વારા તે આકાશમાં ઊંચે ઊંચે સુધી ઉડી શકે છે. ત્યારબાદ તેમને ચાંચ પણ હોય છે અને તેમને બે પગ પણ હોય છે. ત્યારબાદ તેમના પાંખ અને તેમની પૂંછડી એ તેમને આકાશમાં ઉડવા માટે મદદ કરે છે. સો ફ્રેન્ડ્સ, તમે કોઈ દિવસ આ પક્ષીઓના કાન જોયા છે? નથી દેખાતા ને એમના કાન? હા ફ્રેન્ડ્સ, તેમને કાન હોતા નથી, પરંતુ કાનની જગ્યાએ એક નાનું છિદ્ર હોય છે. છિદ્ર એટલે કે કાણું હોય છે, જેનાથી તેઓ સાંભળી શકે છે. અને ફ્રેન્ડ્સ, આ પંખીઓ એ પોતાના માટે માળો બનાવે છે અને એની અંદર ઈંડા મૂકે છે. તો પંખીઓમાં આ બધી વિશેષતાઓ જોવા મળે છે. જે રીતે પક્ષીઓમાં વિશેષતા રહેલી છે, તેવી જ રીતે આ પક્ષીઓમાં વિવિધતા પણ જોવા મળે છે. તો ચાલો આપણે આ પક્ષીઓમાં જોવા મળતી વિવિધતાને જોઈએ. પક્ષીઓમાં જોવા મળતી વિવિધતાઓ. બાળ મિત્રો, પક્ષીઓમાં ચાંચ, ખોરાક, અવાજ, પીછા, રંગ વગેરે બાબતમાં વિવિધતા જોવા મળે છે. ચાલો આપણે તેમનામાં જોવા મળતી વિવિધતાને વિગતવાર સમજીએ. પક્ષીઓમાં જોવા મળતી વિવિધતામાં પહેલી વિવિધતા છે ચાંચ. તો ચાલો સૌથી પહેલાં આપણે આ ચાંચ વિશે થોડી સમજ મેળવીએ. દરેક પંખીની ચાંચ એક સરખી હોતી નથી. દરેક પંખીઓ પોતાની ચાંચનો ઉપયોગ કેવી રીતે કરે છે તે મુજબ તે પંખીઓની ચાંચનો આકાર અને કદ હોય છે. કોઈ પંખીની ચાંચ નાની તો વળી કોઈ પંખીની ચાંચ લાંબી હોય છે. તો વળી કોઈ પંખીની ચાંચ ચપટી તો વળી કોઈ પંખીની ચાંચ વાકી હોય છે. આમ ફ્રેન્ડ્સ, દરેક પંખીઓની ચાંચ એક સરખી હોતી નથી. દરેક પંખીઓની ચાંચમાં આપણને વિવિધતા જોવા મળે છે. દરજીદાની ચાંચ પાતળી અને સોય જેવી હોય છે, જેનાથી તે પાંદડા સેવીને મારો બનાવે છે. લક્કડખોળની ચાંચ મજબૂત અને આગળથી ધારદાર હોય છે, જેનાથી તે લાકડું કોતરી શકે છે. બગલાની ચાંચ લાંબી અને ધારદાર હોય છે, જેનાથી તે માછલીઓ સરળતાથી પકડી શકે છે. પોપટની ચાંચ નાની અને વળેલી હોય છે, જેનાથી તે ફરને તોડીને ખાઈ શકે છે. સમળીની ચાંચ અણિયાળી અને વાકી હોય છે, જેનાથી તે પોતાના શિકારને ચીરી શકે છે. આમ દરેક પક્ષીઓની ચાંચમાં આપણને વિવિધતા જોવા મળે છે, એટલે કે દરેક પક્ષીની ચાંચ એક સરખી હોતી નથી. પંખીઓમાં જોવા મળતી વિવિધતામાં બીજી વિવિધતા છે ખોરાક. ફ્રેન્ડ્સ, જેમ આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ, તેવી જ રીતે દરેક પંખીઓ એ અલગ અલગ પ્રકારનો ખોરાક ખાય છે. એટલે કે દરેક પંખીઓ એ એક જ સરખો ખોરાક ખાતા નથી. દરેક પંખીઓ જુદો જુદો ખોરાક ખાય છે. કેટલાક પંખીઓ એ અનાજના દાણા, ફળ, રોટલી, નાની નાની જીવાતો એવું ખાય છે. તો વળી કેટલાક પંખીઓ અન્ય પંખીઓ કે બીજા નાની નાની જીવાતોને ખાય છે.
તો વળી કેટલાક પંખીઓ મળેલા પ્રાણીઓના માંસ પણ ખાય છે. આમ દરેક પંખીઓના ખોરાકમાં આપણને વિવિધતા જોવા મળે છે. તો ચાલો આપણે જોઈએ કે કયા કયા પંખીઓ એ કયા કયા પ્રકારનો ખોરાક ખાય છે. પોપટ મરચાં અને જામફળને તોડીને તેના ટુકડા કરીને ખાય છે. લક્કડખોડ લાકડામાંથી કીટકો શોધીને ખાય છે. જ્યારે સમરી ઉંદર અને સાપ ખાય છે. ગીધ એ મરેલા જીવોને ખાય છે. કબૂતર જુવાર મકાઈના દાણા ખાય છે. જ્યારે બગલો એ માછલી ખાય છે. મોર અને દેલ ખેતરમાં દાણા અને નાના નાના જીવાત ખાય છે. ચકલી અને કાબર જેવા પક્ષીઓ અનાજના દાણા અને નાના નાના જીવડા ખાય છે. કાગડો એ એઠવાડ અને મરેલા પ્રાણીઓનું માંસ પણ ખાઈ જાય છે. આમ પક્ષીઓ અનાજના દાણા, ફળો, નાની જીવાત, અન્ય પંખી કે પશુ અને મરેલા જીવો પણ ખાઈ જાય છે. પક્ષીઓમાં જોવા મળતી વિવિધતામાં ત્યારબાદની વિવિધતા છે અવાજ. એટલે કે બાળ મિત્રો, શું તમે બધાએ પક્ષીઓને બોલતા જોયા છે? જોયા છે તો શું દરેક જે પક્ષીઓ હોય છે તે એક જ સરખો અવાજ કાઢે છે? નથી કાઢતો ને? હા, તો ફ્રેન્ડ્સ, દરેક પક્ષીઓના અવાજમાં આપણને વિવિધતા જોવા મળે છે. એટલે કે દરેક પક્ષીઓ એક સરખું બોલતા નથી. તો ચાલો આપણે જોઈએ કે આ પક્ષીઓ કેવા કેવા પ્રકારનો અવાજ કાઢે છે. મોર શું બોલે છે? ટેઉ ટેઉ ટેઉ. કાગરો શું બોલે છે? કા કા કા. ચકલી શું બોલે છે? કબૂતર શું બોલે છે? ગુ ગુ ગુ. પોપટ શું બોલે છે? મીઠું મીઠું મીઠું. બટક શું બોલે છે? ક્વેક ક્વેક ક્વેક. કોયલ શું બોલે છે? ગુ ગુ ગુ. મરઘો શું બોલે છે? કુકરે કુક. આમ પક્ષીઓના અવાજમાં આપણને વિવિધતા જોવા મળે છે. પક્ષીઓમાં જોવા મળતી વિવિધતામાં ત્યારબાદની વિવિધતા છે પીંછા. ફ્રેન્ડ્સ, તમે બધા જ પક્ષીઓને તો જોયા છે ને? તો શું એ બધા જ પક્ષીઓના જે પીંછા હોય છે તે એક જ સરખા હોય છે? નથી હોતા ને? હા ફ્રેન્ડ્સ, દરેક પક્ષીઓના પીંછા એ અલગ અલગ પ્રકારના હોય છે. તેઓના રંગ, આકાર અને તેઓમાં જોવા મળતી ભાત એટલે કે ડિઝાઇનમાં પણ વિવિધતા જોવા મળે છે. તો ચાલો આપણે તે જોઈએ. બાર મિત્રો, અહીંયા જુઓ, અહીંયા કેટલાક પક્ષીઓના પીંછા આપ્યા છે. તો તમને દેખાય છે ને કે તેમના રંગ, આકાર, તેમનામાં જોવા મળતી ભાત વગેરેમાં વિવિધતા દેખાય છે ને? તો બાર મિત્રો, આ પીંછા પક્ષીઓને દરેક ઋતુમાં હૂંફ આપે છે અને તેમના શરીરનું રક્ષણ કરે છે. ત્યારબાદ આ પક્ષીઓ છે તે થોડા સમયના અંતરે પોતાના પીંછા એ ખેરવી નાખે છે અને તેના સ્થાને નવા બીજા પીંછા આવે છે. આમ પક્ષીઓના પીંછામાં વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ પંખીઓ એ આપણને પણ ઘણી બધી રીતે ઉપયોગી છે. તમને ખબર છે કેવી રીતે? કોઈ મને કહેશે? નથી યાદ આવતું? તો ચાલો હું તમને કહું છું. ફ્રેન્ડ્સ, જે આ કાગરો અને સમરી જેવા જે પક્ષીઓ હોય છે તે લોકો આપણે જોયું કે મરેલા પ્રાણીઓના માંસને ખાઈ જાય છે, બરાબર ને? આમ તેઓ જે પૃથ્વી પરની જે ગંદકી હોય તો એને તે સાફ કરે છે. એટલે કે તેઓને કુદરતના સફાઈ કામદાર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ જે આ મરઘી છે તે ઈંડા અને માંસ આપે છે. ત્યારબાદ જે કાબર છે તે જે ખેતરમાં નાની નાની જીવાતો ઉગે છે તો તેઓને તે ખાઈ જાય છે. આથી તેઓ ખેડૂતોને પણ ખૂબ જ મદદરૂપ બને છે. અને આ પંખીઓ એ બીજનો ફેલાવો કરવામાં પણ ખૂબ જ મદદરૂપ
થાય છે. આમ અનેક પંખીઓ એ આપણને અનેક રીતે ઉપયોગી છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે આ પંખીઓની કેટલીક કાળજી પણ આપણે લેવી જોઈએ. તો તે માટે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે પંખીઓના ચબૂતરામાં હંમેશા દાણા નાખવા જોઈએ. ત્યારબાદ અગાસી પર કે ચબૂતરામાં પાણી ભરવાનું જે પાત્ર હોય તો તેમાં નિયમિત પાણી ભરવું જોઈએ. ત્યારબાદ કોઈ જખમી પંખી હોય તો તેને આપણે સારવાર કરવી જોઈએ, એટલે કે તેને પક્ષીઓના દવાખાનામાં લઈ જવું જોઈએ, તેની આ રીતે તેને સારવાર કરવી જોઈએ. ત્યારબાદ પંખીઓના મારાને તોડવું જોઈએ નહીં અને તેને સાચવવું જોઈએ. આમ કેટલીક બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો બાળ મિત્રો, આ સાથે આપણો આ પાઠ 8 ફર એ અહીંયા પૂરો થાય છે. આ પાઠમાં આજે આપણે પક્ષીઓ વિશે ઘણી બધી માહિતી મેળવી અને તેમનામાં રહેલી વિવિધતાને પણ આપણે જોઈ. તો આઈ હોપ કે તમને આ પાઠમાં સારી રીતે સમજ પડી ગઈ હશે. પડી ગઈ ને? ઓકે, બાય બાય, ટેક કેર.